नमस्कार विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल ने शैक्षणिक यूट्यूब चैनल અને શૈક્ષણિક WhatsApp ગ્રુપમાં ભાવેશ મેર ફરી એક વખત ધોરણ 7 ના દરેક વિદ્યાર્થી મિત્રોનું વિજ્ઞાનના ઓનલાઈન ક્લાસમાં YouTube ચેનલ અને WhatsApp ગ્રુપના માધ્યમથી ફરી એકવાર સ્વાગત કરું છું. મિત્રો, આપણે પ્રકરણ નંબર 11 ની વાત કરી રહ્યા હતા, જેનું શીર્ષક છે પ્રાણીઓ અને વનસ્પતિમાં વહન. ભાગ 1 ની આપણે માહિતી મેળવી હતી છેલ્લા ક્લાસ દરમિયાન. આજે આપણે ભાગ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે હૃદયના ધબકારા વિશે માહિતી મેળવવાની છે અને 11.2 અંતર્ગત પ્રાણીઓમાં ઉત્સર્જન કઈ રીતે થાય છે અને એમાં પણ મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર કઈ રીતે રચના પામેલું હોય છે તેની વાત આપણે આજે કરવાના છે. તો વધારે સમય ન લેતા આજે આપણે શરૂ કરી દઈએ. હૃદયના ધબકારા આપણે છેલ્લે જે વાત કરી હતી ત્યાંથી બાકીના મુદ્દાની આપણે વાત કરીએ. જોઈએ પેજ નંબર 125 ઉપર હૃદયના ધબકારા એટલે કે હાર્ટ બીટ. હૃદયના ખંડોની દિવાલ એ સ્નાયુઓની બનેલી હોય છે. હૃદયના જે ભાગો છે એની દિવાલો પડદા છે એ બધા એ સ્નાયુઓથી બનેલા હોય છે, સ્નાયુઓના બનેલા હોય છે. આ સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન એટલે કે શિથિલ થતું હોય છે. કઈ રીતે આપણે હૃદયના ધબકારા અનુભવી શકીએ છીએ તો એની જે લય છે એની એ પ્રમાણે એનું સંકોચન અને એનું વિકોચન છે એ થતું હોય છે. તાલબદ્ધનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે. એકવાર સંકોચન અને એકવાર વિકોચન એટલે એક ધબકારો છે આપણને અનુભવાય છે. યાદ રાખો કે આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે છે. આપણે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણા હૃદયના ધબકારા છે સતત આરામ કર્યા વગર ચાલતા જ રહે છે. ધબકારા હૃદય ધબકતું રહે છે. જો તમે તમારી છાતી હાથ છાતી પર ડાયબી બાજુ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થશે. પહેલાં આપણે નાડીના ધબકારાનો અનુભવ કર્યો હતો ગરદન ઉપર, હાથ ઉપર, પગની પીંડી ઉપર. આ પ્રમાણે આપણને છાતીના ડાબી બાજુના ભાગ ઉપર જો હાથ રાખો તો હૃદયના ધબકારાઓ હશે અનુભવ થશે. ડૉક્ટર સ્ટેથોસ્કોપ નામના સાધનની મદદથી તમારા હૃદયના ધબકારા છે એ અનુભવે છે. હૃદયના ધબકારાના અવાજને મોટા કરવા માટે ડૉક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે. શા માટે સ્ટેથોસ્કોપ વાપરે છે ડૉક્ટરો? કેમ કે હૃદયના ધબકારા છે એને જોરથી સાંભળી શકાય, કેમ કે એ બહુ નાનો અવાજ ધરાવતા હોય છે. એટલા માટે એને મોટો કરવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ ડૉક્ટરો કરતા હોય છે. એક ચેસ્ટ પીસ જે સંવેદનશીલ પડદો, બે ઇયર પીસ અને એક નળી ધરાવે છે. કોણ? આપણું હૃદય, જે જોડાણ તરીકેનું કાર્ય કરે છે હૃદય સાથે. ડૉક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા સ્ટેથોસ્કોપમાં શું હોય છે? બે ચેસ્ટ પીસ હોય છે, એક સંવેદનશીલ પડદો હોય છે જેમાં હૃદય છે એના ધબકારાનો અવાજ ઉતરાય અને ઈ અવાજ છે એ બે ઇયર પીસમાં આપણને સાંભળવા મળે છે. જે જોડાણ તરીકેનું કાર્ય કરે છે કોણ? એક નળી હોય છે જે આ હૃદયના ધબકારાઓને કાન સુધી પહોંચાડે છે. ડૉક્ટર સ્ટેથોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ અંગેનો તાગ મેળવે છે કે હૃદય કઈ રીતે ધડકી રહ્યું છે, તો આ વ્યક્તિને કઈ બીમારી હોઈ શકે છે, હૃદય કઈ સ્થિતિમાં છે તેનો ખ્યાલ તે મેળવી શકે છે. ચાલો આપણી આસપાસ મળી આવે તેવા પદાર્થોથી આપણે સ્ટેથોસ્કોપ બનાવવાનો મદદ ઉપયોગ બનાવવાની એક પ્રવૃત્તિ કરીએ. 11.2 સૌથી 7 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતી એક ગળણી લેવાની છે, જેનો વ્યાસ વ્યાસ કોને કહેવાય કે આ છેડાથી આ છેડા સુધીનો ભાગ, આને વ્યાસ કહેવામાં આવે. તો આવી એક 6-7 સેન્ટીમીટર ધરાવતી હોય એવી એક વ્યાસની ગળણી લેવાની છે. રબરની ટ્યુબ જે 50 સેન્ટીમીટર જેટલી લાંબી હોય એને ચુસ્તપણે આપણે એના નાસા ઉપર લગાડી દેવાની છે. કઈ બાજુ? દાખલા તરીકે આ ગળણી છે તો આ ગળણીના નાસાના ભાગમાં આપણે એક રબરની ટ્યુબ છે લગાડી દઈએ છીએ. એની લંબાઈ છે 50 સેન્ટીમીટર જેટલી હોઈ શકે. રબરને ખેંચીને ગળણીના મોં પર લગાવો, કેમ કે અહીંથી કોઈ પણ હવા ચુસ્ત રીતે એને બાંધી દેવાની છે. ટ્યુબનો એક છેડો ખુલ્લો છેડો છે કાન આગળ રાખવાનો. ટ્યુબનો જે બીજો છેડો છે એને કાન પાસે આપણે રાખીએ, જે સ્થિતિ અહીં આપણને આ બાળકની બતાવવામાં આવી છે પ્રવૃત્તિમાં. ત્યારબાદ ગળણીનો કોહળો ભાગ હૃદય નજીક છાતી પર રાખો. ગળણીનો જે ઉપરનો ભાગ છે એને આપણે છાતીમાં હૃદય પાસે રાખવાનો છે. ધ્યાનથી સાંભળો, તમને નિયમિત થડકાર અનુભવે છે, આ અવાજ હૃદયના ધબકારાનો છે. તમે શાંત વાતાવરણનો અભ્યાસ કરશો
तो तमने संभळाशे जे अवाज संभळाशे ए हृदयना धबकारानो होयशे। एक मिनिट में तमारो हृदय केटली वार धबके छे, चार पांच मिनिट दौड़ीने फरीथी धबकार गणो, तमारा अवलोकनने सरखामणी करो तो तमने केवो अनुभव थशे एनी वात आपणे आमां करवानी छे। तमारा पोताना अने तमारा मित्रना नाडीदर अने हृदयना धबकारा आरामदायी स्थिति અને દોડ્યા પછીની સ્થિતિમાં તમારા કોષ્ટક 1.2માં નોંધવાના છે કે દોડ્યા પહેલા કેટલા હતા, દોડ્યા પછી અને આરામદાયક સ્થિતિમાં તમારા હૃદયના ધબકારાની ગતિ કેટલી હતી, સ્પીડ કેટલી હતી, તો હૃદય ધબકાર કેટલી વાર કરતું હતું। હૃદયનો દરેક ધબકાર એ ધમનીમાં ધડકાર સર્જે છે। હૃદયનો એક ધડકાર હોય એ ધમનીમાં એક ફડકાર ફડકો આપવાનું કામ છે કરે છે, અને એક મિનિટમાં થતા ફડકાર એ હૃદયના ધબકારનો દર સૂચવે છે। એક મિનિટમાં જે ફડકાર જેટલી વાર થાય ધમનીમાં ધમની સંખ્યાનો એ એક દર મિનિટનો છે હૃદયનો સૂચવે છે। હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધડકાર એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોનું વહન છે નિયમિત દર્શાવે છે। એક હૃદયના બધા ખંડોમાં જે તાલબદ્ધ ધડકાર થાય છે એ લોહી એનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યોનું પરિવહન થઈ રહ્યું છે એ બતાવે છે। બુઝો એવું વિચારે છે કે શું વાદળી અને જળ વ્યાપ એટલે કે હાઈડ્રા પણ રુધિર બનાવે છે, જે વાદળી અને હાઈડ્રા છે એ પણ લોહી બનાવવામાં મદદ કરે છે। વાદળી અને જળ વ્યાપ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા જેથી આપણે જાણીએ છીએ, તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે। આ પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ આવે છે, કેમ કે એનામાં કોઈ પણ પ્રકારનું પરિવહન તંત્ર હોતું નથી, એટલે જે ખોરાક એને પાણીમાંથી મળે છે એમાંથી ઓક્સિજન અને બીજા જે જરૂરી એવા તત્વો એમાંથી મેળવે છે અને ઉત્સર્જન દ્વારા છે ને બહાર કાઢીને કાર્બન ડાયોક્સાઇડ અને બીજા તત્વોને બહાર લાવે છે। આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી હોતી અને લોહીની જરૂર પડતી નથી। ચાલો હવે આપણે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના ઉત્સર્ગ દ્રવ્યો કેવી રીતે ઉત્સર્જન પામે છે તે જોઈએ, કે કાર્બન ડાયોક્સાઇડ સિવાયના બીજા કેટલાક દ્રવ્યો કેવી રીતે ઉત્સર્જન પામે છે તેના વિશે અભ્યાસ કરીએ। 11.2 દ્વારા પ્રાણીઓમાં ઉત્સર્જન આપણે જોઈએ તો એક યાદ રાખવાનું કીધું છે કે ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે એ પણ યાદ રાખો, કે આપણે જે ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ એમાં કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે આપણે બહાર કાઢીએ છીએ, અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે। ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે તે જોઈએ। આપણે જે ખોરાક ખાધો એમાંથી બધો ખોરાક પચતો નથી, તો જે નથી પચેલો ખોરાક એ આપણે કઈ રીતે બહાર કાઢીએ છીએ, અને આ સિવાય બીજા કેટલાક શરીરમાં એવા તત્વો દ્રવ્યો છે એનો નિકાલ આપણે કઈ રીતે કરીએ છીએ એના વિશે જોઈએ। તમને નવાઈ લાગશે કે આ બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે, આપણે જે શરીરને જરૂર નથી એવા દ્રવ્યો શરીરમાં પ્રવેશે ક્યાંથી, જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે। આપણું શરીર છે કોષનું બનેલું છે, કોષો ક્યારેક એની જે ક્રિયાઓ કરતા હોય છે એમાંથી કેટલાક એવા પદાર્થો મુક્ત થાય છે જેના આપણા શરીરને જરૂર પડતી નથી, તે ઝેરી હોય છે અને એથી તે શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી હોય છે। આ કોષના ક્રિયા દ્વારા બહાર નીકળેલો જે પદાર્થ છે એ ઝેરી હોઈ શકે છે, જે આપણા શરીરને જરૂર નથી એટલે આપણે એને બહાર કાઢવો જરૂરી છે। કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે, કોષ દ્વારા જે નકામા પદાર્થો નીકળે છે બહાર થાય છે તેને શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહેવામાં આવે છે। ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે। ઉત્સર્જન તંત્ર સાથે જે પ્રક્રિયા સાથે જોડાયેલા ભાગ છે એને ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે। હવે જોઈએ આપણે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર કઈ રીતે ગોઠવાયેલું હોય છે અને રચના કેવી હોય છે। રુધિરમાં રહેલા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ એ આપણે આગળ ભણ્યા, કે જે નથી શરીરને જરૂર એવા પદાર્થો આપણા શરીરમાં રહેલા છે તો એને આપણે બહાર કાઢવા જોઈએ, એ કેવી રીતે શક્ય બને। અહીં રુધિરના ગાળાની પ્રક્રિયા જરૂરી છે, આપણે પાણી અને રેતીનું મિશ્રણ એને ગાળવા માટે શું કરીએ, કપડું લઈએ એમાં આપણે પાણી નાખીએ એટલે રેતી ઉપર રહે છે, પાણી છે એ ગળાઈને નીચે આવે, તો અહીંયા આવા પદાર્થોને બહાર કાઢવા માટે રુધિરના ગાળાની એટલે લોહીને ગાળવાની પ્રક્રિયા છે જરૂરી છે। મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે, મૂત્રપિંડમાં જે રુધિર કેશિકાઓ હશે એ ગાળાની પ્રક્રિયા કરે છે, જ્યારે રુધિર
બે મૂત્રપિંડ સુધી પહોંચશે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળશે. જ્યારે લોહી છે બે મૂત્રપિંડ સુધી પહોંચશે ત્યારે એમાં બંને પ્રકારના દ્રવ્યો છે હોય છે નુકસાનકારક અને ઉપયોગી. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે. જે આપણા શરીરને ઉપયોગી છે એ પદાર્થો શરીરમાં પાછા રુધિરમાં ફરીથી શોષાઈ જાય છે. પાણીમાં દ્રવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. પાણીમાં જે ઓગળી ગયો છે અને જે કચરા સ્વરૂપે રહેલો પદાર્થ છે એ પાછો મૂત્ર દ્વારા બહાર નીકળી જાય છે. મૂત્રપિંડમાંથી મૂત્રનળી જેવી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. આ જે કચરો છે આપણા શરીરમાં હતો એ કચરો મૂત્રપિંડમાંથી મૂત્રનળી જેવી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં ભેગો થાય છે. તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્ર માર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા બહાર નીકળે છે. જે આપણા શરીરમાં રહેલો નકામો કચરો છે તે આકૃતિ 11.6 આપણને જે બતાવ્યું છે ઉપરનું છે મૂત્રપિંડ છે જેમાં બંને પ્રકારનો કચરો ભેગો થાય છે. આ મૂત્રવાહિની છે જે બંને પ્રકારના કચરાનું વિભાજન કરીને નીચે મોકલે છે. મૂત્રાશયમાં કચરો ભેગો થાય છે જે નકામો છે અને મૂત્ર માર્ગના મૂત્ર છિદ્ર દ્વારા છે કચરો બહાર નીકળે છે. મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્ર માર્ગ ઉત્સર્જનની રચનાનું કાર્ય કરે છે. એક પુખ્ત વ્યક્તિના આશરે 1-1.8 લિટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. પુખ્ત વ્યક્તિ એક દિવસમાં એટલે કે 24 કલાકમાં 1 લિટરથી 1.8 લિટર જેટલું મૂત્રનો ત્યાગ છે કરે છે. મૂત્રમાં 95% પાણી હોય છે અને 2.5% યુરિયા અને 2.5% બીજા નકામા દ્રવ્યો આવેલા હોય છે. આપણે બધાને અનુભવ્યું છે કે ઉનાળાના ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે. દરેકને અનુભવ થયેલો પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે. જે આપણે પરસેવો ન લૂછીએ તો આપણા શરીર આપણા ચામડી ઉપર છે ક્ષાર બાજી ગયેલો આપણને નજરે પડે છે મીઠા જેવો. બુઝવીએ જોયું કે ઉનાળામાં આપણા કપડાં પણ સફેદ ધબ્બા જોવા મળે છે. આપણા કપડાં ઉપર સારી જામી ગયું એવું આપણને લાગે. મોટા ભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે. આ નિશાન એ પરસેવામાં રહેલા ક્ષારના છે. જે ધબ્બા આપણને દેખાય છે મોટા ભાગે બગલના ભાગમાં છે. આપણને પરસેવો વધારે વળતો હોય છે જ્યાં આપણને ધબ્બા જોવા મળે. શું પરસેવો બીજા પર કારણોસર થાય છે કે માત્ર શરીરમાં રહેલા ક્ષારને બહાર કાઢવા માટે થાય છે? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે અને માટલામાં રહેલા કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાના કારણે ઠંડક જોવા મળે છે. માટલું ઘડવામાં કઈ રીતે આવે? માટીમાં ઘોડાની લાદ ઉમેરવામાં આવે, પછી માટલાને ગરમ કરવામાં આવે, જેના કારણે લાદ છે બળી જાય છે અને નાની નાની છિદ્રોની રચના થાય છે, જેના કારણે ઝવણની ક્રિયા થાય છે અને માટલામાં રહેલું પાણી છે ઠંડુ થાય છે. પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે કે કેટલું પાણી પીવે છે. જળચર પ્રાણીઓ જેવા કે માછલીઓ કોષોનો કચરો અમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે, જે સીધો જ પાણીમાં ઉગળી જાય છે. કેટલાક ભૂચર જમીન ઉપર રહેતા પ્રાણીઓ છે જેવા કે પક્ષીઓ છે, ગરોળે છે કે સાપ, અર્થ ઘન સ્વરૂપે રહેલો પદાર્થ યુરિક એસિડ ઉત્સર્જે છે અને મનુષ્યમાં મહદઅંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે જે શરીરમાંથી બહાર નીકળે છે. કેટલીક વાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાને કારણે કામ કરતા બંધ થઈ જાય છે. મૂત્રપિંડનું કામ ઘણીવાર ચેપ લાગવાના કારણે કે કોઈ ઈજા થવાના કારણે છે બંધ થઈ જતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરમાં રહેલો નકામો કચરો છે ભેગો થાય છે. આપણે એનો ત્યાગ કરી શકતા નથી ત્યારે કચરો છે ભેગો થાય આપણા શરીરમાં. જ્યાં સુધી આવા વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જીવિત રહી શકે છે. આ પદ્ધતિને ડાયાલિસિસ કહેવામાં આવે છે, જેના કારણે શરીરમાં રહેલો જે કચરો છે મૂત્રપિંડ દ્વારા કૃત્રિમ રીતે ગાળવાની પ્રક્રિયા દ્વારા આપણે બહાર કાઢીએ છીએ. આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદરૂપ થાય છે. જેમ માટલું ઝવે છે એમ વધારે ઠંડુ થાય છે. એમ આપણા શરીરમાંથી જેમ પરસેવો વધારે નીકળે એમ આપણું શરીર એ પણ વધારે ઠંડક અનુભવતું હોય છે. ત્યારબાદ છે 11.3 વનસ્પતિમાં ઘટકોનું વહન. વિદ્યાર્થી મિત્રો આ મુદ્દાની વાત આપણે આવતા તાસમાં કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રો એકવાર પાઠને વાંચી લેવાનો છે. ફરીથી મળીશું ત્યારે આપણે 11.3 પ્રવૃત્તિ કરીશું. ત્યાં સુધી રજા આપશો મને. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ. આપનો દિવસ શુભ રહે.